નમસ્કાર દર્શક મિત્રો, એચકે 24 ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે. હું આપની સાથે ભાનુ પરમાર. હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. ડભોઈ તાલુકાના વિવિધ ગામોમાં પાણી મળી રહે તે માટે ડંકીઓ મૂકવામાં આવી હતી. હવે તે શોભાના ગાંઠિયા સમાન બિન ઉપયોગી થઈ ગઈ છે. કેટલાક વિસ્તારોમાં આ ડંકીઓ બિસ્માર છે, ત્યારે બપોરના સમયે કોઈને પાણી પીવું હોય તો હાલાકીનો સામનો કરવો પડે છે. ડભોઈના 118 ગામોમાં પીવા તેમજ વાપરવા માટે પહેલા ડંકીઓ મૂકી પાણી પહોંચાડવામાં આવતું હતું. હાલ આ ડંકીઓ બિસ્માર અને શોભાના ગાંઠિયા સમાન થઈ પડી છે. હાલ પંથકમાં ગરમીનો પારો ખૂબ વધી રહ્યો છે, તેવામાં બપોરના સમયે પશુઓને પાણી માટે હાલાકીનો સામનો કરવો પડે છે. એક તરફ જ્યારે 86 તળાવ તાલુકાના સુકાઈ ગયા છે, ત્યારે માત્ર આ એક આધાર હોય, ડંકીઓ ચાલુ હોય તો પશુઓ અને માનવ જીવનને પાણી મળી રહે તેમ હોય, પાણી પુરવઠા વિભાગ આ ડંકીઓની મરામત કરાવે તેવી ગ્રામ્ય વિસ્તારના રહીશોની માંગ છે. રિપોર્ટર લાલભાઈ ભઠિયારા, ડભોઈ.